કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? ચલો હવે આપણો પાર્ટ 13 છે હાઈસ્કૂલમાં, બરાબર, અને તેના લેખક છે ગાંધીજી. તો ગાંધીજીનો જે આ પાઠ છે એમના સત્યના પ્રયોગો એ પાઠમાંથી લેવામાં આવેલો છે. આપણે ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, બરાબર, પણ એમનું જે નિજી જીવન હતું, એમને જેલમાં બેસી અને જે પુસ્તક લખ્યું સત્યના પ્રયોગ, એમને પોતાના પર આપીથી પહેલાંના પ્રસંગો, જેલના પ્રસંગો, આપણને આઝાદી અપાવવા વખતના જેલના પ્રસંગો, આ બધાનું એટલું સરસ વર્ણન કર્યું છે કે આપણને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એમનું જે આ પુસ્તક છે સત્યના પ્રયોગો, એ આપણે એક વખત તો વાંચવું જ જોઈએ. તો મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાની અંદર એમના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવીને તેમણે દેશને સ્વરાજ આપવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસ થતી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યરૂપી નિરૂપી છે. વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની આ એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિનો યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષની લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપે છે, બરાબર. ઇન્ડિયન એપોનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરેના તેઓ તંત્રી પણ હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા, ભાષાનું તળપદું બળ, તેમના ગદ્ય શૈલીની લાક્ષણિકતા વગેરે તે એમાં પ્રગટ થાય છે, બરાબર. અને તેમનું રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો છે. આ પણ એક પાઠ છે. આ પાઠની અંદર એ જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હોય છે ત્યારે પોતાના ભાઈઓ અને પોતાનું લગ્નનો જે વિવાહનો જે સમય છે એ સમય કેવી રીતના બરબાદ થઈ જાય છે. લગ્ન પછી પાછા ભણે છે, તેમના મોટા ભાઈ ભણી શકતા નથી, અને ત્યાર પછી એ ગાંધીજી એમની સ્કૂલની અંદર એમને શિષ્યવૃત્તિ મળતી હોય છે. આમ આગળ ભણતા એ કસરતના જે વર્ગો હોય છે એની અંદર જવાનું હોય છે ત્યારે પણ એ મોડા પડે છે, કેમ કે એમની પાસે ઘડિયાળ હોતી નથી. અને આવા બધા અલગ નાના નાના પ્રસંગો છે. એમના પિતાની સેવા માટે એ કસરતના જે જવાનું હોય છે એમાં પણ એ નથી જઈ શકતા. તો એ પ્રસંગ, અને પછી એક બીજો પ્રસંગ છે કે એ એમના જે સંસ્કૃત શિક્ષક હતા અને એક બીજા શિક્ષક હતા ફારસી શિક્ષક, તો એ સંસ્કૃત એમને ભણવાનું ગમતું નથી, કેમકે જે એમના જે સાહેબ છે એ સાહેબ એમને સંસ્કૃત શિક્ષક બહુ જ કડક હતા એટલે ભણતા નથી, અને ફારસીના ક્લાસમાં જતા રહે છે. તો જ્યારે એમના સંસ્કૃતના શિક્ષકને ખબર પડે છે કે મારો વિદ્યાર્થી તો ફારસીના ક્લાસમાં જાય છે ત્યારે એમને બધા બોલાવે છે અને પ્રેમથી સમજાવે છે કે બેટા, એમ કે તું તારા ધર્મની ભાષા નહીં ભણું, તો કે હું મારા જે સાહેબ હતા એ સાહેબ જે કૃષ્ણ શંકર માસ્તર છે એમનો હું ખૂબ આભારી છું કે મને ફારસીના ક્લાસમાં હું એક દિવસ તો બેઠો, પણ પછી મને મારા જે અત્યારે હું જે કંઈ પણ સંસ્કૃત શીખ્યો છું એ મારા કૃષ્ણ શંકર માસ્તરના પ્રતાપે જ આટલું બધું સંસ્કૃત શીખી શક્યો. તે વખતે મને જો એમને સાચી દિશા ના બતાવી હોત તો કદાચ આટલું સંસ્કૃત શીખી શક્યો ન હોત. આમ પછી એમને જે ભૂમિતિ વિષય ગમતો નથી તેના વિશેનું પણ એમને સરસ વર્ણન કર્યું છે કે ભૂમિતિનો જ્યારે યુક્લિડનો પ્રમેય જ્યારે એ ભણે છે ત્યારે એમને ખબર પડે છે કે ભૂમિતિ આટલું સહેલું છે. અત્યાર સુધી તો મને ભૂમિતિ એટલું બોરિંગ વિષય લાગતો હતો, કંટાળાજનક લાગતો હતો, એની જગ્યાએ હવે મને આ વિષય સારો લાગે છે. અને એ પણ એવું પણ કહે છે કે જે ખરાબ અક્ષરો છે એ આપણી અધૂરી કેળવણીની નિશાની છે, સુંદર અક્ષરો જ આપણા હોવા જોઈએ, એના માટે એમણે ચિત્ર અને એવા બધા પર પણ ભાર મૂક્યો છે. એક વખતે એ દક્ષિણ આફ્રિકામાં જે બધા જ્યારે એ
દક્ષિણ આફ્રિકામાં એ ભણવા ગયા હોય છે ઇંગ્લેન્ડની અંદર, ત્યારે બધા જે ગોરાઓ હોય છે એમના સુંદર અક્ષરો જોવે છે અને પોતાના અક્ષર જોવે છે, એમનાથી નાની નાની ઉંમરના છોકરાઓના અક્ષર ફાઇન હોય છે, પણ એમના ખરાબ અક્ષરો છે ત્યારે એમને પોતાને શરમ લાગે છે કે અરે રે આટલા ખરાબ અક્ષરો મારા છે એમ કે. તો એ અક્ષરો સુધારવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ એમ કહે છે કે હવે પાકા ઘડા ઉપર એમ કે કાંઠા કેવી રીતના ચડે, એટલે એમના અક્ષર સુધારી શકતા નથી. એ વાતનો એમને અફસોસ રહી જાય છે, એટલે કહે છે કે હવે તો બાળક કોઈ બી થઈને નાનપણથી જ સારા અક્ષરની ટેવ પાડવી જોઈએ, એને ચિત્ર અને એવું બધું દોરાવવું જોઈએ જેથી કરીને એના અક્ષર સુધરે. આમ ગાંધીજી પોતે કેવા હતા એવા બધા અલગ અલગ પ્રસંગો એમને વર્ણવ્યા છે. તો હવે આ પાઠને આપણે વિસ્તારથી સમજીશું. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ આગળ હું લખી ગયો છું. એ વેળા અમે ત્રણ ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ, જ્યેષ્ઠ એટલે મોટો, બંધુ એટલે ભાઈ. તો કે મારો ભાઈ ઉપલા ધોરણમાં હતો એટલે કે આગળના ધોરણમાં હતો, અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા. એટલે કે જે ભાઈના વિવાહ થયા હતા એ મારાથી એક વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા બે ભાઈઓ એક વર્ષ નકામ ગયું. અમે બંને ભાઈઓ ભણતા હતા અને અમારા લગ્ન થઈ ગયા, એટલે લગ્ન થવાને કારણે અમે ભણી શક્યા જ નહીં. મારા ભાઈને તો સારું એથી વિષમ પરિણામ આવ્યું. વિષમ એટલે ખરાબ. તો કે મારા ભાઈનું તો એનાથી ખરાબ પરિણામ આવ્યું. શું પરિણામ આવ્યું? કે વિવાહ પછી તો એ શાળાએ જઈ શક્યા જ નહીં. આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનિયામાં આવતું હશે. અનિષ્ટ એટલે કે ખરાબ. તો કે આવું ખરાબ પરિણામ તો ખબર નહીં કેટલાય જુવાનિયાનું આવતું હશે કે લગ્ન પછી ભણી શકતા નથી. વિદ્યાભ્યાસ અને વિવાહ આ બે તો એક સાથે આ હિન્દુ સંસારમાં જ જોવા મળે છે. હિન્દુઓમાં જ એવું છે કે વિવાહ અને ભણ બંને એક સાથે હોય છે, બાકી બીજા કોઈ પણ સંસારની અંદર આપણને એવું જોવા મળતું નથી. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોટ મિશાળીઓ નહોતો ભણાતો. હું તો ભણવાનું ચાલુ જ રાખું છું. કેમ? તો કે હું ઠોટ મિશાળીઓ હતો નહીં, હું ભણવામાં હોશિયાર હતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી જ રાખી હતી. શિક્ષકો પણ મને એટલા જ પ્રેમ કરતા હતા, હું પણ એવું સારું કામ કરતો હતો એટલે શિક્ષકોનો મારા પ્રત્યે આદર હતો. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ માટે તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા, એટલે દરેક વર્ષે વિદ્યાર્થીઓ માટે એક પ્રમાણપત્ર આપવામાં આવે કે તમારો છોકરો કેવો છે. તો એના વિશેનું જે પ્રમાણપત્ર આવે એમાં કોઈ દિવસ મારું વર્તન ખરાબ અને અભ્યાસ ખરાબ છે એવી કોઈ ટીકા થઈ નથી. મારા દરેક પરિણામ એકદમ સારા જ આવતા હતા. બીજા ધોરણ પછી તો ઇનામો પણ લઈ લીધા. બીજા ધોરણ પછી તો જે પણ કંઈ ઇનામો આવતા હતા એ પણ હું મેળવતો હતો. અને પાંચમા અને છઠ્ઠા ધોરણમાં તો અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મને મળતી હતી. પછી હું કે પાંચમા અને છઠ્ઠા ધોરણની અંદર આવ્યો તો દર મહિને, માસિક એટલે દર મહિને, તો દર મહિને મને 4 રૂપિયા અને 10 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ પણ મળતી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. આ કદાચ મળવા માટે કે મારી હોશિયારી તો ઠીક છે, પણ કદાચ ભગવાને જ વધારે ભાગ ભજવ્યો હશે. કેમ કે તે વખતે આ જે વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નથી, આ બધી જે શિષ્યવૃત્તિ આપતા હતા એ કંઈ બધા વિદ્યાર્થીઓને નહોતા આપતા, પણ જે સોરઠ પ્રાંત હતા એટલે કે જે સૌરાષ્ટ્રને જિલ્લાનામાંથી જે આવતા હતા, સોરઠ પ્રાંત એટલે સૌરાષ્ટ્ર જિલ્લો, તો એમાંથી જે આપતા હતા એને જ આ મળતી હતી. તેમાં પહેલું પદ બહુ હોય તેને સારું હતું, એમાં જે પહેલું જે પદ મળે એટલે કે જેને પહેલો નંબર આવે એને જ મળતી હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? 40-50 વિદ્યાર્થીઓ હોય એમાં સૌરાષ્ટ્રનો તો બહુ ઓછા વ્યક્તિઓ હોય, અને એમાં પાછો જેનો પહેલો નંબર આવે એટલે મળે. આમ મને યાદ છે કે એમાં જ હું પહેલો જ આવતો હતો, અને પાંચમા અને ચોથા અને પાંચમા ધોરણની અંદર, બીજા ધોરણમાં પાંચમા ધોરણની અંદર અને છઠ્ઠા ધોરણની અંદર આમ મને અલગ અલગ શિષ્યવૃત્તિ પણ મળતી હતી. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન ન હતું. હું હોશિયાર છું એનું મને કંઈ અભિમાન હતું નહીં. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું હતું. મને કદાચ ઇનામ મળે કે શિષ્યવૃત્તિ મળે તો મને નવાઈ લાગતી હતી, પણ મારા વર્તન વિશે મને બહુ જ ચીવટ હતી. પણ મારું વર્તન હું કમ્પ્લીટ રાખતો હતો, એને હું બહુ જ કાળજી રાખતો હતો. વર્તનમાં ખોડ આવે, ખોડ એટલે ઉણપ,
ઉણપ આવે તો મને રડવું જ આવે. વર્તનની અંદર જો મને ખોટ કે આવાસો એવું લાગે કે મારું વર્તન આજનું સારું નથી તો મને રડવું આવી જતું હતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે તે મને અસહ્ય થઈ પડતું હતું. મારા શિક્ષક મને ક્યારેક ઠપકો આપવાનું આપ્યો હોય કે મારા હાથે એવું કશું થઈ ગયું હોય અને શિક્ષક મને ઠપકો આપે તો એ સહન કરવાનું મારા માટે અઘરું હતું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. સ્મરણ એટલે યાદ. એક વખતે મારે માર ખાવો પડ્યો હતો એવું મને યાદ છે. મારનું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો તેનું દુઃખ હતું. મને માર્યો એનું મને દુઃખ નહોતું પણ મને દંડ કેમ કર્યો એનું મને દુઃખ હતું. હું ખૂબ રડ્યો. એ પ્રસંગ પહેલાં બીજા ધોરણનો છે. કેમ કે તેઓ નિયમ જળવાવામાં તે વખતે દોરાજી એદલજી ધીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવા પદ્ધતિસર કામ કરતા અને ઠીક ઠીક શિક્ષણ પણ આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને માટે કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. એ ગીમી સાહેબ હતા તેમણે એક શું કર્યું હતું પદ્ધતિસર કામ કરવા માટે એમને બહુ નિયમ બનાવ્યા હતા અને કસરત ક્રિકેટ એવા જાત જાતના એમને વિદ્યાર્થીઓ માટે ક્લાસ કર્યા હતા. અને તે વખતે અને કસરત અને ક્રિકેટને ફૂટબોલમાં બધા વિદ્યાર્થીઓને બોલાવે પણ તે વખતે વિદ્યાર્થીમાં આ ગાંધીજી જાય નહીં. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતી. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણ સાથે સંબંધ ન હોય એવો ખોટો વિચાર તે વેળા હું ધરાવતો હતો. પાછળથી સમજ્યો કે વ્યાયામના લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જ જોઈએ. મને બહુ અણગમો હતો કસરત પ્રત્યે તો હું એ ક્લાસમાં જતો ન હતો. એવી જ રીતના ક્રિકેટ કે ફૂટબોલમાં પણ મને જવાનું ગમતું ન હતું કેમ કે હું શરમાળ પ્રકૃતિનો હતો. તો કે છે કે ત્યારે હું ગયો નહીં એટલે મારી એ શરમાળ પ્રકૃતિ જ એનું કારણ હતી. અને એ તે વખતે મને એવું હતું કે ભણવાની અંદર મારી આ બધી વસ્તુઓની શું જરૂર છે. ભણવાની અને શારીરિક શિક્ષણને એ બેને મારી વિદ્યાભ્યાસમાં એમાં કાંઈ જરૂર હોતી નથી એવું મારા મનમાં એક ભૂલ ભરેલી એક કલ્પના હતી. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પાઠ આપણે પાર્ટ 2 ની અંદર બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.